ગુજરાતના ગૌરવ ગણાતા એવા સિંહો છેલ્લા 12 દિવસમાં 11 સિંહો મરી જતા સિંહ પ્રેમીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ગીરના સિંહ ઉપર સંકટનો વાદળો ઘેરાયો છે, કારણ કે ફક્ત 12 દિવસમાં 11 સિંહના મોત થતા સમગ્ર ગીર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ગીર જંગલના પૂર્વ વિભાગના બનેલા અલગ અલગ ઘટનાઓમાં સિંહના મોતની ઘટના સામે આવતા વન વિભાગ ભારે ચિંતામાં મુકાઈ ગયું છે. વન વિભાગ અધિકારીઓના જણાવ્યા અનુસાર જે 12 સિંહોના મોત થયા છે તેમાંથી 6 બાલ સિંહ, 3 માદા સિંહણો, 1 નર સિંહ અને 1 વણ ઓળખાયેલ સિંહનું મોત થયું છે. સૌ પહેલા 3 બાલ સિંહોના મોત ઇન્ફેક્શનના કારણે થયા છે, તેમજ 2 સિંહણો જસાધાર એનિમલ કેર સેન્ટરમાં અને 1 શક્કરબાગ ખાતે મોત થયું છે, જ્યારે રાજુલાના ભેરાઈ પાસે 1 સિંહણનું બીમારીના કારણે મોત થયું છે. તેમજ ધારી પાસેની દલખાડિયા રેન્જની સેન્ચ્યુરીની વાડીમાં 2 માદા અને 1 નરનું મોત થયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ફેફસામાં ઇન્ફેક્શનના કારણે મોત થતા વન વિભાગ દ્વારા તમામ સિંહોને પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને ટિશ્યુના નમૂનાઓ જૂનાગઢ, દાંતીવાડ તેમજ બેરલી મોકલવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસની અંદર જો આપણે માનો કે તમે પૂછો છો છેલ્લા 10 દિવસની અંદરના બનાવની વાત કરું તો છેલ્લા 10 દિવસમાં કુલ 11 જનાવરના મૃત્યુ થયા છે દલખાણિયા રેન્જની અંદર. એમાં જે બધા મૃત્યુ થયા છે એ બધા કુદરતી મૃત્યુ છે, કોઈ અકુદરતી મૃત્યુ નથી. એમાં જે 3 જનાવર છે એ આંતરિક ઘર્ષણ એટલે કે જે ઇનફાઇટ છે, અંદરોઅંદર જનાવર બાંધવાથી મરી ગયા છે. અને જે બાકીના જનાવરો છે એમાંના 3 જનાવર તો ઇનફાઇટમાં થયા, બાકીના જે 3 જનાવર છે એનું કારણ છે એ હજી કોઈ સ્પષ્ટ થયું નથી, એટલે એના નમૂનાઓ લઈ અને અમે એના નમૂનાઓ દાંતીવાડા ખાતે તથા જૂનાગઢ વેટરનરી કોલેજના માઇક્રોબાયોલોજી અને પેથોલોજી વિભાગમાં વધારે પરીક્ષણ માટે મોકલેલા છે. અને એ સિવાયના જે બાકીના જનાવર છે એના મૃત્યુ જ્યારે પીએમ કર્યું એનું અમારા દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી જ્યારે કરવામાં આવી ત્યારે એના ફેફસામાં અને લીવરની અંદર થોડાક લીઝન જોવા મળ્યા હતા કે જે બધામાં સેમ હતા. તો અમને એવું લાગ્યું કે આનું તારણ કાઢવું જરૂરી છે, કારણ કે એ કારે આટલા બધા જે જનાવરના મૃત્યુ થયા છે તો બાકીના જનાવરની સલામતી માટે અમે એના પણ નમૂનાઓ લઈ અને વેટરનરી કોલેજ જૂનાગઢ ખાતે પેથોલોજી વિભાગ અને માઇક્રોબાયોલોજી વિભાગમાં વધારે એનું તારણ કાઢવા માટે મોકલી આપેલા છે. ટૂંકા ગાળામાં 11 જેટલા સિંહોના મોતના સમાચારથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે જે રીતે એક સાથે સિંહનો મોત સમાચારો આવે છે તેના કારણે વન વિભાગ સહિત એશિયન સિંહ અંગે સંશોધન કર અને વન વિભાગ સાથે સંકળાયેલા તજજ્ઞોના કહેવા પ્રમાણે આ એક કુદરતી મોત છે, પરંતુ જે 3 સિંહોના ફેફસામાં અને કિડનીમાં સંક્રમણના કારણે મોત થયા છે તે ચિંતાનો વિષય છે. તજજ્ઞોએ જણાવ્યું હતું કે બીજા સિંહોમાં કોઈ ઇન્ફેક્શન છે નહીં, તે હવે તપાસમાં આવી રહ્યું છે અને તે વિસ્તારમાં સિંહોને પકડીને લોહીના નમૂના લઈને પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમજ સિંહોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યા છે.